હલો વિદ્યાર્થી મિત્રો, પરમાણીય કક્ષકોના રેખીક સંગઠન માટેની શરતો. પહેલી શરત, સંયોજાતિ પરમાણીય કક્ષકોની ઊર્જા લગભગ સરખી હોવી જોઈએ. આનો અર્થ એમ થાય કે 1s કક્ષક 1s કક્ષક સાથે વધુ સારી રીતે સમિશ્રણ પામે, 2s 2s સાથે 2px હોય તો 2px સાથે, આ રીતે સમાન ઊર્જા ધરાવતી કક્ષકોનું સમિશ્રણ વધુ થાય, એટલે કે એની ઊર્જા સરખી હોવી જોઈએ. બીજો પોઈન્ટ, સંયોજાતિ પરમાણીય કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સંમિત હોવી જોઈએ. એટલે જે પરમાણીય કક્ષકોનું રેખીક સંગઠન થતું હોય એ સિમેટ્રિકલ હોવી જોઈએ, સંમિત હોવી જોઈએ, એટલે એક જ આણ્વીય અક્ષ ઉપર. તો એમ કહેવાય, એક જ અક્ષ ઉપર એક સરખી સંમિતિથી જોડાતી હોવી જોઈએ. જેમ કે પ્રણાલિકા પ્રમાણે ઝેડ અક્ષને આણ્વીય અક્ષ તરીકે લેવાય છે, એટલે કે 2pz કક્ષક બીજા પરમાણુની 2pz કક્ષક સાથે જ સંયોજાશે, પણ 2px અથવા 2py કક્ષક સાથે નહીં. અને આપણે જાણીએ છીએ કે 2px 2py 2pz એકબીજાથી 90ના એંગલથી હોય, 90ના ખૂણેથી જોડાયેલું હોય, એટલે 2pz 2px તો સમિશ્રણ પામે જ નહીં. આમ કક્ષકોની આણ્વીય અક્ષ સરખી હોવી જોઈએ, એટલે 2pz 2pz pz px px py py એ રીતે અક્ષ. કારણ કે રેખીક સંગઠન માટે વધુમાં વધુ સમિશ્રણ થવું જોઈએ. થર્ડ પોઈન્ટ, સંયોજાતિ પરમાણીય કક્ષકોનું મહત્તમ માત્રામાં સમિશ્રણ થવું જોઈએ. જે કક્ષકોનું રેખીક સંગઠન થતું હોય મહત્તમ વધુમાં વધુ સમિશ્રણ પામવી જોઈએ, જેથી બનતો બંધ છે વધુ પ્રબળ બને પરિણામે. ઓકે.